છું આરજે ઉર્વશી, અને દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ જલસોના સ્ટુડિયોમાં એક સરસ આર્ટિસ્ટ આવી ગયા છે. એમની સાથે લાઈવ જેમિંગ કરીએ એ પહેલા રિવાજ મુજબ જરાક એમની સાથે થોડી ચિટચેટ પણ કરી લઈએ, થોડી વાતો પણ કરી લઈએ, અને સાથે સાથે એ પણ જાણીએ કે એમની જિંદગીમાં સંગીત ક્યાંથી આવ્યું. આજના આ જે કલાકાર આપણી સાથે છે ને, એમની માટે આ સવાલ મને બહુ પ્રસ્તુત નથી લાગતો કે એમની લાઈફમાં મ્યુઝિક ક્યાંથી આવ્યું, કારણ કે એમના તો ઘરમાં જ મ્યુઝિક છે. જે ખૂણામાં વળો એ ખૂણામાં જે પણ વ્યક્તિ તમને મળે એ સંગીત સાથે જ જોડાયેલું હોય. ખાંડેકર ફેમિલીનું નામ કોઈ નથી અજાણ્યું નથી અમદાવાદમાં, અને એમની જે લેટેસ્ટ પેઢી છે, જે લેટેસ્ટ વ્યક્તિ છે જે સિંગિંગમાં પોતાનું પદાર્પણ કરી રહી છે, એવી અનિકેત ખાંડેકરની ડોટર અને બહુ જ બ્યુટિફુલ સિંગર પ્રથા ખાંડેકર છે આપણી સાથે. હાય પ્રથા, વેલકમ ટુ જલસો. થેન્ક યુ. એન્ડ મને સૌથી પહેલો સવાલ જ આ થાય કે જનરલી બધાને પૂછવું પડે કે તમારી લાઈફમાં મ્યુઝિક ક્યાંથી આવ્યું. તમારા કેસમાં એવરીવન નોઝ કે મ્યુઝિક ક્યાંથી આવ્યું, પણ છતાંય બધા ગાતા હોય એટલે જરૂરી નથી કે બધા ગાય છે. વેન યુ રિયલાઇઝ કે તમને પણ સંગીત આટલું જ ગમે છે? 3 યર્સ નથી, ત્યારથી થોડું થોડું ગાવાનું ચાલુ કર્યું હતું, બટ ત્યારે સિરિયસલી શીખવાનું કે એવી મને બહુ ઇન્ટરેસ્ટ નહોતો. એટલે ત્યારે પણ દેટ ઇઝ અ બિગ બ્લેસિંગ કે મારા પેરેન્ટ્સે ક્યારેય મારા પર ઇમ્પોઝ નથી કરી વસ્તુ, કે દેવર લાઈક કે એને જ્યારે મનમાંથી આવશે ત્યારે આપણે એને સપોર્ટ કરીશું, પણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નથિંગ વોઝ ઇમ્પોઝડ ઓર ફોર્સ્ડ ઓન મી. એટલે આઈ ગેસ હું 12 યર્સની હતી ત્યારથી મને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ સિરિયસલી ઇન્ટુ મ્યુઝિક પડ્યો, એટલે ત્યારે મેં શીખવાનું ચાલુ કર્યું. એટલે થોડું લેટ કર્યું, વધારે એડવાન્ટેજ લઈ શકી હોત વધારે યર્સ કરીને, પણ ઇટ્સ ઓકે, આવ્યો ઇન્ટરેસ્ટ આવ્યો. અને એક્ઝેક્ટલી કોની પાસે શીખ્યા તમે ઇનિશિયલી? પપ્પા પાસેથી. પપ્પા પાસેથી જ. અનિકેત ખાંડેકર પાસેથી તમે શીખ્યા, એ જ તમારા ગુરુ અત્યારે સુધી? ઓકે. અને કઈ કઈ જોનર ગાવી ગમે, કયા કયા મ્યુઝિક વધારે એક્સપ્લોર કરવા ગમે છે તમને? મને બધા જ ટ્રાય બધા કરું છું, બધું ગાઉં છું એવું નહીં કહી શકું, પણ આઈ ટ્રાય ટુ ટેપ ઓલ કાઇન્ડ ઓફ જોનર્સ. જે મને જે 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 જોનર્સનું મને એક્સપોઝર છે આજ સુધી એ બધા મેં ટ્રાય કરેલા છે. એટલે મારું ફેવરેટ એ તમે પૂછશો તો ગઝલ છે. ગઝલ, હા. પણ બાકી બધા વેસ્ટર્ન થી માંડીને બોલિવૂડ બધું ટ્રાય કરું છું. ઓકે. અને હમણાં જ તારું તો ભણવાનું 12મું ધોરણ બધું પૂરું થયું, તો સ્ટડી અને મ્યુઝિક બંને સાથે કરતી હોઈશ ને તું, તો કઈ રીતે મેનેજ કર્યું આટલા વર્ષ? જે બે વસ્તુ તમને ગમતી હોય ને તો એ મલ્ટીટાસ્ક થઈ જ જાય છે. યુ ડોન્ટ હેવ ટુ પુટ મચ એફર્ટ ઇન ટુ ઇટ. એટલે થઈ ગયું મારાથી, એટલે લકીલી. અને મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે સ્ટાર્ટિંગથી, એટલે આઈ ઓલવેઝ બીન ઇન અ વેરી સપોર્ટિવ એન્વાયરમેન્ટ. હા, એટલે મને ક્યારેય એવું પ્રોબ્લેમ નથી આવ્યો. ઓકે. અને એ થઈ જાય છે મલ્ટીટાસ્ક, કારણ કે મને ભણવું એટલું જ ગમે છે, એટલે સરસતાથી થઈ જાય છે. એન્ડ સ્ટુડન્ટ લાઈફમાં તું કેવી છે આમ, કે ભાઈ એ જ્યારે સ્કૂલમાં હોય ત્યારે પ્રથા કેવી છે? ના, ટીચર્સ ક્લાસમાં હોય ત્યારે એમ ટીચર્સના સામે મારી ઇમેજ એકદમ શાંત અને ડિસિપ્લિન ચાલી રહે છે, પણ બ્રેકમાં ફ્રેન્ડ્સ હોય એટલે ધમાલ હોય જ. એટલે આમ ટીચર સામે ભલે શાણી હશે સીતાની જેમ રહેતી હોય, પણ પછી બધા કારસ્તાન તો ફ્રેન્ડ્સને જ ખબર હોતા હશે. ઓકે. એન્ડ જ્યારે તમારા ફેમિલીમાં આટલા બધા લોકો મ્યુઝિક સાથે જોડાયેલા હોય ત્યારે તમારી ઉપર ઓટોમેટિકલી એક, તમે બેઠા હોવ જ્યારે બધા સાથે શીખવા માટે ત્યારે પણ તમારી તરફ જોવાની નજર જુદી થઈ જાય, ધેટ યુ આર હિઝ ડોટર, એટલે સ્વાભાવિક રીતે એક્સેપ્ટેશન્સ બહુ વધી જાય. તો તું એની સાથે કઈ રીતે ડીલ કરે છે? એટલે હું બહુ એ વસ્તુ, એટલે હું ક્લાસમાં જઉં છું ત્યારે આઈ સિન્સ ચાઇલ્ડહુડ હું ત્યાં પપ્પાને સર જ બોલાવું છું, એટલે દેટ હેઝ બીન માય ડિસિઝન, નો વન હેઝ ટોલ્ડ મી ટુ ડુ દેટ. પણ એટલે મને કોઈના પર બી એક ઇમ્પ્રેશન એવી નથી પાડવી હોતી કે એ લોકોએ મારા સામે બહુ આમ કંઈક રહેવું પડે કે સરની ડોટર છે તો આપણે આમ તકીને રહેવું પડે એવું મને કોઈને, એટલે અને ફ્રેન્ડશીપ ફ્રેન્ડ્સ બને તમારા ક્લાસમાં બધે એક મને કોઈ પ્રેશરના અંડર બને એવું કંઈ મને પહેલાંથી નહોતું જોઈતું. એટલે હું ત્યાં, એટલે બહુ લોકોને નવા સ્ટુડન્ટ્સ આવે એટલે એ લોકોને ખબર બી નહોતી હતી કેટલાય મહિનો સુધી કે ડોક્ટર છું, પછી ક્યાંક ક્યાંકથી ખબર પડે એટલે પછી એ લોકો મને પૂછે, એટલે પણ દેટ મેક્સ મી હેપી કે ચલો હું નોર્મલ લાગુ છું ક્લાસમાં, કોઈને એવું નથી લાગતું. એન્ડ મારી પાસે કેટલાક એવા ફટાફટ સવાલોના ફટાફટ જવાબો તારે આપવાના છે, એના માટે બિલકુલ ટાઈમ નહીં આપું. ઓકે. સો અનિકેત ખાંડેકર એઝ અ ફાધર ઓર એઝ અ ટીચર? એઝ અ ટફ સવાલ છે. ફાધર. ફાધર. તમારા ફેવરેટ ખાંડેકર? અનિકેત ખાંડેકર. ધ મોસ્ટ તોફાની ખાંડેકર ઓફ ધ ફેમિલી? આખી ફેમિલીમાં સૌથી તોફાની ખાંડેકર? ફેસ વેલ્યુ પર તોફાની ના લાગે પણ અનિકેત ખાંડેકર. અચ્છા. મોસ્ટ સ્ટ્રિક્ટ ખાંડેકર?
કાર્તિક ખાંડેકર, સુધીર ખાંડેકર મારા દાદાજી. ઓકે, અચ્છા. તારું સૌથી આમ કહેવાય ને કે ડેન્જરસ હોરિબલ નાઇટમેર, કે આવું તો ના જ થઈ શકે મારી સાથે, કે હવે ખાસલ મારે બાયોલોજી રિસર્ચમાં જવું છે, રાઈટ? મેની પીપલ આર ફોર્સિંગ મી કે તારે ફોરેન જ જવું જોઈએ, બટ મને મારા લોકો વગર રહેવાતું જ નથી, મને જોઈએ. થોડા વેકેશન માટે બરાબર છે, બટ એટલે મારા લોકો મારી આજુબાજુ ના હોય એટલે નાઇટમેર છે ધેટ યુ આર અલોન. યસ. હવે આ એક સિચ્યુએશન છે કે ઇફ યુ વેક અપ એઝ અનિકેત ખાંડેકર વન ડે, તો શું કરે સૌથી પહેલા? શું કરું? આમ જેટલો ટાઈમ અને એટલી બધી તાનો ગયેલો, કારણ કે એટલી સ્પીડમાં હમણાં તો આવે નહીં, એટલે એમનો જે રિયાઝ છે બધો વાપરી લઉં. આમ હું જે મારી ઉંમર છે ને એટલા વર્ષોનો એમનો રિયાઝ છે, એટલે પછી એટલી મહેનત આપણે હોય નહીં ગળામાં, એટલે બધું આમ રેકોર્ડ કરી લઉં. આમ આ બેમાંથી વર્સ્ટ સિચ્યુએશન, આ બેમાંથી વર્સ્ટ સિચ્યુએશન કઈ છે? એક એક બહુ જ ખોટું ને ખરાબ પેપર ખરાબ ગયું, ફેલ થઈ ભલે ચલો, પણ સુર જાય એટલે કેટલાય લોકો ના સામે એવું ઇમ્પ્રેશન પડે, બે સુર ગાયું જે બી છે એટલે. અને એ મારા ફેમિલી જે મ્યુઝિકમાં છે એનામાં એ જસ્ટિસ નથી, એટલે એ ટ્રુ ધેટ. ભણવું કે રિયાઝ કરવો? હમણાં સુધી અનફોર્ચ્યુનેટલી ભણવું હેઝ બીન મોર ઓફ અ પ્રાયોરિટી, પણ હમણાં આઈ હોપ કે 12th હવે સ્કૂલ લાઈફ પતી છે જસ્ટ, એટલે હવે કદાચ કોલેજમાં થોડી શાંતિ હશે તો આઈ હોપ આઈ કેન ફોકસ મોર ઓન ધ મ્યુઝિક પાર્ટ. એન્ડ હુ ઇઝ યોર ન્યુ એજ ફેવરિટ સિંગર અત્યારે જે પણ લોકો છે એમાં? ક્લિશેડ છે પણ અરિજિત સિંહ. અરિજિત સિંહ. અને ગુજરાતીમાં? ગુજરાતીમાં જે પણ ગુજરાતી નવી ફિલ્મોમાં હમણાં થોડા ટાઈમમાં પોપ્યુલર ફેસીસ થયા છે એમાં કોણ ગમે? એક્ચ્યુઅલી એટલું ગુજરાતી એટલું નથી મેં કર્યું. અચ્છા. એક્સપ્લોર હજી સુધી એટલે ગુજરાતી ફિલ્મ્સ. અચ્છા, તો ઓવરઓલ ગુજરાતી લાઈક સુગમ સંગીત, ગઝલ સંગીત બધામાં ફેવરેટ ગુજરાતી સિંગર? સિંગરમાં તું બે ઓપ્શન, એક મેલ અને એક ફિમેલ, બે આન્સર આપી શકે મને જો તું એક પિક ના કરી શકતી હો તો. હમણાં ન્યૂ એજ એમાં મને આલાપ ભાઈ નું ગમે છે, આલાપ દેસાઈ. અને ફિમેલ માં કોઈ પણ જૂના એરા થી અત્યાર સુધી એનીવન અમુક કવિતા કૃષ્ણમૂર્તિ અમુક જે ગાયેલા છે એ બહુ જ બહુ જ સુંદર છે, એટલે અને એમાંનું આજ એક ગાવારી બી છું એટલે મને બહુ અમુક એમના સોંગ્સ બહુ જ ગમે છે. ઓકે. એન્ડ ગુજરાતી કમ્પોઝિશનમાં સૌથી વધારે ઓબ્વિયસલી અનિકેતભાઈના કમ્પોઝિશન તો તને ગમતા જ હશે, પણ એ સિવાય કોના કમ્પોઝિશન ગાવાની મજા પડે છે? ગૌરાંગ કાકા છે. ઓકે. આશિષ દેસાઈ છે. ઓકે. એમ તો બહુ બધા બહુ મોટા મોટા માણસો છે એમના. અવિનાશ વ્યાસ છે એટલે એમ તો છે, પણ મને આશિત કાકા અને ગૌરાંગ કાકાના ગમે. ગ્રેટ. સો એમના કેટલાક કમ્પોઝિશન આશા રાખીએ કે આજે લિસનર્સને પણ સાંભળવા મળશે. તો આ પ્રથા, ઓલ ધ બેસ્ટ લાઈવ જેમિંગ માટે, અને તમે અમારી સાથે જોડાયેલા રહેજો. દર અઠવાડિયે અહીંયા એક સરસ કલાકાર આવશે અને એમની સાથે લાઈવ જેમિંગ પહેલા એક સરસ નાનકડું કન્વર્ઝેશન હું ઉર્વશી કરતી રહેતી હોઉં છું. જલસો છે આ અને અહીંયા જલસો જ કરવાનો છે. આવતા અઠવાડિયે ફરી મળું, ત્યાં સુધી આવજો. બાય.